હાંસોટ તાલુકા ખાતે વાયુ વાવાઝોડાને લઈને સાવચેતી ભાગરૂપે બેઠક યોજાઈ હતી. હાંસોટ તાલુકા ખાતે વાયુ વાવાઝોડાને લઈને આગમચેતીના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરના નાયબ કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ હાંસોટ વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. હાંસોટ તાલુકાના 7 ગામોને એલર્ટ જાહેર કરાયા છે, ત્યારે હાંસોટ દરિયાકાંઠે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. હાંસોટ તાલુકાના કંટિયાજળ, વમલેશ્વર, સંભલી, કદપોર, અંભેટા, પારડી, હાંસોટ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ 7 ગામોમાં હાંસોટ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓને ખડેપગે રહેવા સૂચના અપાઈ છે. વીજ નિગમને વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ટીમો બનાવી તૈનાત કરવામાં આવી છે. વન વિભાગની ટીમને સંભવિત વાવાઝોડામાં ઝાડ પડવાના કારણે કોઈ આપત્તિ ન ઉભી થાય તેની પણ સૂચના અપાઈ છે. રાજ્ય સરકાર તરફથી સૂચના મુજબ વાયુ વાવાઝોડા માટે અત્રેના ડિવિઝનની અંદર હાંસોટ તાલુકાની અંદર 7 ગામો ઇફેક્ટેડ છે. એમાં સંભલી, કંઠિયાજાળ, વમલેશ્વર, કદપોર, અંભેટા, પારડી અને હાંસોટ આ 7 ગામની અંદર કુલ 15,818 જેટલા ની વસ્તી ધરાવતા તમામ ગામો ઉપર તમામ ગામના તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો એ તમામને આ વાવાઝોડા અંગે અવગત કરવામાં આવેલા છે. તેની અંદર પ્રિકોશન તરીકે કોઈ પણ જાનહાનિ ન થાય એના માટે અમે દરેક ગામની અંદર પ્રાથમિક શાળા અને કદપોર ખાતે સાયકલ લોન માટેનું જે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે ત્યાં 3,000 માણસોને આપણે આશ્રય આપી શકીએ તેવી વ્યવસ્થા છે. લાઇટ માટે DGVCL ને પણ અમે સૂચના આપી છે અને દરેક ગામે વીજ પુરવઠો ન ખોરવાય એની તકેદારી રાખી છે અને એના વિકલ્પે વ્યવસ્થા કરવાના ભાગરૂપે એ જનરેટરની પણ અમે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. ફોરેસ્ટ વિભાગને પણ આની અંદર વાવાઝોડાના સંદર્ભે રસ્તાઓ બ્લોક ન થાય અને ઝાડો ન પડી જાય એના માટે પણ ફોરેસ્ટ વિભાગને પણ કહેવામાં આવ્યું છે. પોલીસના અધિકારીઓ સાથે અહીંયા આજે અત્રે મામલદાર કચેરી ખાતે આ સાયક્લોન સંદર્ભે તમામ તલાટીશ્રીઓ, આગેવાનશ્રીઓ, ગામ આગેવાનો, પોલીસ તંત્ર, DGVCL ના અધિકારીઓ તમામ તંત્રના સાથે રાખી અને કોઈ પણ જાનહાનિ ન થાય તેવી કાર્યવાહી કરવા માટે અત્રેથી સૂચના આપેલ છે. ગામની અંદર પણ હેડક્વાર્ટરની અંદર તમામ તલાટીઓ રહે, તમામ ગ્રામસેવક મિત્રો રહે અને દરેક ગામની અંદર સાથે સાથે ગામની અંદર અમે નાયબ મામલતદાર અને વિસ્તરણ અધિકારી કક્ષાના કર્મચારીઓને લાયજન અધિકારી તરીકે સ્ટેન્ડ ટુ આજથી જ રાખેલા છે અને 13 તારીખે સવાર જ્યાં સુધી વાવાઝોડું સમી ન જાય ત્યાં સુધી આ અધિકારી અને કર્મચારીઓ ગામે રહેશે અને આ વાવાઝોડાની અંદર કોઈ પણ જાગૃતિ ન થાય તે માટેની અમે સતત તકેદારી રાખવા માટેની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે છે. વાસુ પરમાર નો રિપોર્ટ, અંકલેશ્વર.